हेलो गाइस, वेलकम टू दिस चैनल। केम छो बधा? मजा में छो ने मित्रों? जो मित्रों, आजना वीडियो लेक्चर में आपणे गुजरात बोर्ड ना धोरण 12 ना विद्यार्थीओ माटे इंग्लिश विषय माथी पहलू जे रीड आपेलू छे, केन यू इंस्टॉल लव, तेना विषेनो अभ्यास करवानो छे। मित्रों लास्ट जे वीडियो लेसन हतुं आपणुं, एमां मैं आ जे यूनिट छे रीड छे केन यू इंस्टॉल लव, ए मैं तमने एक्सप्लेन करेलू। अने ए रीड छे ते आपणे थोड़ू अधूरू राखेलू, अने आई थिंक के आपणे यस जे कस्टमर छे ए एवुं कहे छे कि भाई मारे एरर मेसेज आवी गयो छे, तेनो अर्थ शुं थाय, ए जे वात छे त्यां सुधीनुं आपणे काम करेलू, तो आजना लेसनमां आपणे त्यांथी आगळनुं काम करीशुं। मित्रों जो मित्रों, हूँ जे विडियोज अपलोड करूँ छूँ तमारा माटे, एमां कोई स्पेशियल इफेक्ट नथी, एमां कोई साउंड इफेक्ट्स नथी, एमां कोई ग्राफिकल इफेक्ट्स नथी, साव सीम्पल विडियोज छे। कारण के आ बधी जे स्पेशियल इफेक्ट्स छे ए एड करवा माटे अमुक सगवड़ो होवी जरूरी छे, जे मारी पासे नथी। पण मित्रों, आ वीडियो लेक्चर्स जो तमे बराबर ध्यानथी सांभळशो, जोईशो, तो आई एम श्योर के यू विल डेफिनेटली लर्न समथिंग फ्रॉम इट। मित्रों जो तमारे कंईक शीखवुं छे, तमारे आ भाषा इंग्लिश भाषामां कंईक शीखवुं छे, तो मेक श्योर टू वॉच ऑल दीस वीडियोज टिल एंड। एंड जो तमे नवा हो तो प्लीज आ जे मारी चेनल छे एने सब्सक्राइब करो। तमने कोई मारो वीडियो पसंद आवे छे तो ये जे वीडियो छे तेने तमारा ग्रुपनी अंदर शेर करो अने लाइक चोक्कस करजो। तो मित्रों, आपणे वधारे समय लेता नथी हवे अने आपणे शुरुआत करीए छीए आपणा स्टडीनी। छेल्लो जे आपणे वात करेली आ रीडमां, एवुं कहे छे कस्टमर, एवुं कहेता हता कि एरर 412 प्रोग्राम नॉट रन ऑन इंटरनल कॉम्पोनेंट। 412 नामनी एरर आवी छे અને આ જે લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયો છે એ ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ પર ચાલી રહ્યો નથી। વોટ ડઝ ધેટ મીન? તેનો અર્થ શું થાય? તો જ્યારે આવો મેસેજ આવે છે, એરર મેસેજ, તો CSR છે એ એને શું કહે છે? જુઓ, ડોન્ટ વરી મેડમ, મેડમ જરા બી ચિંતા ના કરશો, દેટ્સ એ કોમન પ્રોબ્લેમ, તે એક સામાન્ય સમસ્યા છે। ઇટ મીન્સ દેટ, તેનો અર્થ એવો થાય છે કે લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ, આ જે લવ પ્રોગ્રામ અત્યારે સેટઅપ થયો છે, સ્થાપિત થયો છે, તે ટુ રન ઓન એક્સટર્નલ હાર્ડ્સ, આ જે લવ પ્રોગ્રામ અત્યારે સેટઅપ થયો છે એ બાહ્ય હૃદય પર ચાલવા માટે સ્થાપિત થયો છે। બાહ્ય એટલે જે આપણું નથી, આપણું અંદરનું નથી, એ બાહ્ય, બહારનું, એટલે કે બીજાના હાર્ડ્સ પર રન થવા માટે સ્થાપિત થયો છે। એન્ડ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ એ હજી તમારા હૃદય પર ચાલી રહ્યો નથી, એટલે કે એ બીજા હૃદયો પર તો ચાલે છે, બીજાના હાર્ટ્સ પર તો ચાલે છે, પણ તમારા હાર્ટ પર હજી એ ચાલી રહ્યો નથી। ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ, જો આપણે થોડું અહીંયા આમ કરવું પડશે, વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, પ્રોગ્રામિંગની, હવે કોમ્પ્યુટરના પ્રોગ્રામ્સ બનાવવા છે તો એટલે કંઈ ઇઝી નથી, એ કોમ્પ્લેક્સ હોય છે, જટિલ હોય છે, દિમાગનું કામ હોય છે। તો આ પ્રોગ્રામિંગની જે કેટલીક જટિલ બાબતો છે, વાતો છે, તેમાંની એ એક બાબત છે। બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ જો બિન તકનિકી ભાષામાં આપણે કહીએ તો, ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ। જો આપણે બિન તકનિકી ભાષામાં વાત કરીએ તો એનો અર્થ એવો થાય છે કે આ જે લવ પ્રોગ્રામ જે સ્થાપિત થયો છે, એ લવ પ્રોગ્રામ બીજા હૃદયો પર ચાલે એ પહેલાં તમારે તમારા હૃદય પર ચલાવવો પડશે। મતલબ એવો કે જો અહીંયા વાત કરી છે મશીનની, તો મશીન એટલે શું છે? અહીંયા આપણું હાર્ટ, હાર્ટ એક પ્રકારનું મશીન જ છે ને, પંપ છે। તો અહીંયા CSR સ્પષ્ટ શબ્દોમાં કહે છે
यू हैव टू लव योर ओन मशीन, तमारे तमारा खुदना मशीन ने प्रेम करवो पड़से बिफोर इट केन लव अधर्स। ए बीजाने प्रेम करे ए पहला तमारे तमारा मशीन ने प्रेम करवो पड़से, एटले के तमारे तमारा ज हृदय ने चाहवू पड़से। जो तमा तमे एवुं इच्छता हो कि तमारू हृदय छे, तमारू मन छे ए बीजाने चाहे, तो सौथी पहला तो तमारे तमारा हृदय ने एटले के खुद ने चाहवू पड़से। तो कस्टमर कहे सो व्हाट शुड आई डू, हवे तमे आवी बधी जे वातो तो करो छो, चलो एम पण करीशुं, पण व्हाट शुड आई डू, तो हवे हूँ शूँ करूँ अथवा तो मारे शूँ करवू जोईए। तो CSR એને સમજાવે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ઓકે, કંઈ વાંધો નહીં, ચાલો હું તમને સમજાવું તમારે શું કરવું. શું તમને સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી તમે મેળવી શકો છો, ગોતી શકો છો? ઓકે ફ્રેન્ડ, સોરી ફ્રેન્ડ, સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે શું? તો સેલ્ફ એટલે સ્વ, પોતે, અને એક્સેપ્ટન્સ એટલે સ્વીકાર. આપણે જેવા છીએ એવા આપણે આપણો સ્વીકાર કરી શકીએ છીએ? નહીં ને, અત્યારે મોસ્ટલી આપણે નથી કરી શકતા મિત્રો. એનું રીઝન છે, હું તમને જે વાત કરું છું કે આપણે જેવા છીએ એવો આપણે સ્વીકાર નથી કરતા, એની પાછળનું રીઝન છે, એક લોજિક છે, તર્ક છે મારી પાસે, અને કદાચ તમે બધા એ વાતમાં સહમત થશો. જો આપણે જેવા છીએ એવા આપણને ખુદને આપણે ગમતા નથી, આપણે કંઈક એમાં નવું કરવા માગીએ છીએ. એટલા માટે જો અત્યારે બ્યુટી પાર્લર ને હેર સલૂનનો ને જે વ્યવસાય છે એ ખૂબ જ વિકસ્યો છે. મેકઅપ કરવા, બોડી લોશન લગાવવા અને પાવડર્સ લગાવવા અને આ ને તે ને આવું તો ઘણું બધું છે ભાઈ. એનાથી તમે થોડી વાર માટે કંઈક ડિફરન્ટ લાગશો, પણ આખરે છેવટે તો તમે જે છો એ જ છો. હેરસ્ટાઈલ કોઈની કોપી કરવી, કોઈની જે એપરલ્સ છે, ક્લોથ્સ છે, એની આપણે કોપી કરવી, તો એ કોપી કરવાથી ને આપણે સાબિત શું કરીએ છીએ? માત્ર આપણે એટલું જ સાબિત કરીએ છીએ કે આપણે જે છીએ એ આપણને ખુદને ગમતા નથી, આપણે બીજા જેવું બનવું છે. તો જ્યાં સુધી તમે આવી ભાવના મનમાં રાખશો ત્યાં સુધી આ લવ નામનો પ્રોગ્રામ છે ને બરાબર ઇન્સ્ટોલ નહીં થાય. સેલ્ફ એક્સેપ્ટન્સ, તમે જેવા છો એવા તમારી જાતનો સ્વીકાર કરતા શીખો પહેલાં. તો અહીંયા CSR કસ્ટમરને એવું કહે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? મેડમ, તમને આ સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી ક્યાંય મળે છે? જુઓ જો તમારા હાર્ટની અંદર ક્યાંય તમે મેળવી શકો છો એને? તો કસ્ટમર કહે છે, યસ આઈ હેવ ઇટ, હા એ મારી પાસે છે. તો CSR એને કહે છે કે એક્સેલન્ટ, ખૂબ સરસ, અદ્ભુત. You are getting good at this. To get good at something, no meaning શું થાય? To get good at something, તો કોઈ કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરવી, કોઈ કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરવી. તો એનો મિનિંગ શું થશે હવે આ સેન્ટેન્સનો? યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, તો હવે આ કામમાં તમે કુશળતા મેળવી રહ્યા છો, એટલે કે આ કામ જે છે લવને ઇન્સ્ટોલ કરવાનું એ તમે હવે બરાબર કરી રહ્યા છો. થેન્ક યુ. કસ્ટમર એનો આભાર માને છે. ભાઈ, આપણી કોઈ પ્રશંસા કરે તો સ્વાભાવિક છે કે આપણે સામેવાળી વ્યક્તિને થેન્ક યુ કહેતા હોય છે. તો અહીંયા કસ્ટમરે પણ થેન્ક યુ કહ્યું, અને આ જો આપણે કોઈને થેન્ક યુ કહીએ છીએ તો સામેવાળો એ થેન્કનો એક્સેપ્ટ કેવી રીતે કરે છે? આવી રીતે કહીને, યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. હવે જુઓ, સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી મળી ગઈ છે, તો શું કરવાનું છે? ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ, નીચેની જે ફાઇલ્સ છે તેના પર ક્લિક કરો. કઈ કઈ ફાઇલ્સ છે એ આગળ આવશે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન, જે કંઈ ડિરેક્ટ ફાઇલ્સ છે એના ઉપર ક્લિક કરો. એન્ડ ધેન, અને પછી કોપી ધેમ, તેને કોપી કરો ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં એને કોપી કરો, એટલે કે નીચેની ફાઇલ્સ પર ક્લિક કરો અને એ ફાઇલ્સને માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં કોપી કરો, નકલ કરો. કઈ કઈ ફાઇલ્સ છે? તો કે ફરગીવ સેલ્ફ. આપણે જુઓ મિત્રો, અહીંયા ગુજરાતી બોલવાની જરૂર નથી, પહેલાં બી મેં તમને કહ્યું હતું કે અહીંયા એક ફાઇલના નામ આપેલા છે તો એને એ જ રીતે બોલશું, ફરગીવ સેલ્ફ. પોતાને માફ કરતાં શીખવું અને બીજાને માફ કરવું. સેલ્ફ એસ્ટીમ,
स्वमान, पछी छे रियलाइज वर्थ, पोतानी किंमत, खुदनी किंमत करवी, कदर करवी, एंड गुडनेस, अने भलाई के सारप, आपणे गुजराती में बोलीए छीए ने सारप, भलाई अथवा सारप। तो आ बधी जे फाइल्स छे एना उपर क्लिक करवानुं छे अने त्यार पछी एने माय हार्ट नामनी डिरेक्टरीमां कॉपी करवानी छे। हवे ज्यारे तमे आवुं करशो त्यारे शुं थशे जुओ कि तमे भाई क्लिक कर्युं अने माय हार्ट नामनी डिरेक्टरीमां एने कॉपी करीने तो थशे शुं, द सीस्टम विल ओवर राइट एनी कन्फ्लिक्टिंग फाइल। आ जे सीस्टम छे आपणी ऑपरेटिंग सीस्टम એ કોઈપણ જે કન્ફ્લિક્ટિંગ એટલે કે જે ભૂલ ભરેલી હોય, ખલેલરૂપ હોય એવી ફાઇલ્સ ઉપર પુનર્લખાણ કરશે। ઓવરરાઇટ કરવું એટલે ના ઉપર બીજું કંઈક લખવું, પુનર્લખાણ કરશે, એન્ડ બિગિન, પુનર્લખાણ કરશે એટલે કે જે ભૂલ ભરેલું છે એને દૂર કરશે ને એની જગ્યાએ સાચું લખી નાખશે, અને બિગિન અને શરૂઆત કરશે, શેની શરૂઆત, પેચિંગ, પેચ એટલે ઠીકઠાક કરવું, સુધારવું, જે કંઈ ખરાબ હોય, જે કંઈ બગડેલું હોય એને સુધારવું, એને પેચઅપ કર્યું કહેવાય, એન્ડ પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, જે કંઈ ભૂલ ભરેલા પ્રોગ્રામ્સ હશે એને સુધારવાની પણ શરૂઆત કરશે। જ્યારે તમે આવું કરશો, આ ફાઇલ્સ ઉપર ક્લિક કરશો અને તેને માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં કોપી કરશો, ત્યારે જે આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે તે જે કંઈ કન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ છે એટલે કે ભૂલ ભરેલી ફાઇલો છે, ખલેલરૂપ ફાઇલો છે, તેના ઉપર પુનર્લખાણ કરશે, અને જે કંઈ દોષમુક્ત પ્રોગ્રામ્સ છે, કાર્યક્રમો છે, તેને સુધારવાનું શરૂ કરશે। ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ, હવે માત્ર આટલું કરવાથી ને લવ પ્રોગ્રામ બરાબર ઇન્સ્ટોલ નહીં થઈ જાય, યુ નીડ ટુ ડિલીટ, તમારે ડિલીટ કરવાની જરૂર છે, દૂર કરવાની જરૂર છે, સેની, સેલ્ફ ક્રિટિક। આજે સેલ્ફ ક્રિટિક નામનો જે પ્રોગ્રામ છે, ફાઇલ છે, એને તમારે ડિલીટ કરવાની જરૂર છે। હવે આનો મિનિંગ આપણે સમજી લઈએ, સેલ્ફ ક્રિટિક એટલે શું, પોતાનો જ દોષ કાઢવો, પોતાની જ ટીકા કરવી, પોતાની જ નિંદા કરવી। ઘણીવાર આપણે એવું બનતું હોય છે ને મિત્રો, આવું તમે ઘણીવાર કર્યું જ હશે તમારા જીવનમાં, કે ભાઈ કોઈ એક વિષય છે, કોઈ એક વાત છે, કોઈ એક કંઈ પણ લો, ચાલો કોઈ એક કાર્ય છે, તમને નથી આવડતું, તમે પ્રયત્ન કર્યો એકાદ વાર છતાં તમારાથી ન થયું, પછી એક પ્રકારની જો આવી મેન્ટેલિટી, આવા થોટ્સ તમને આવશે, ભાઈ આ મને નથી આવડતું, મને કોઈ દી નહીં આવડે, મારાથી થશે જ નહીં, મારામાં કંઈ બુદ્ધિ જ નથી, બીજાથી થઈ જાય મારાથી નહીં, આવું સેલ્ફ ક્રિટિક, પોતાની જ નિંદા કરવી। તો આ જે સેલ્ફ ક્રિટિક નામની જે ફાઇલ છે ને, એને પણ તમારે ડિલીટ કરવાની જરૂર છે। ક્યાંથી ડિલીટ કરવી છે? ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, તમારા હાર્ટની અંદર જેટલી બી ડિરેક્ટરીઝ છે એ બધી જ ડિરેક્ટરીઝમાંથી તમારે આ સેલ્ફ ક્રિટિક નામની જે ફાઇલ છે એને ડિલીટ કરવાની જરૂર છે। એન્ડ ધેન, અને પછી, ડિલીટ થઈ જાય પછી, એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ, પછી તમારી જે રિસાયકલ બિન છે એને ખાલી કરી નાખો। હવે જુઓ આ રિસાયકલ બિન શું કહેવાય, તો તમે જ્યારે કોઈ પણ ફોટો કે ફાઇલ કે ડિલીટ કરો ને એટલે ઉપર કચરા ટોપલીની નિશાની આવે આવે ને, ત્યાં તમે ક્લિક કરો એટલે એ ફોટો કે ફાઇલ ડિલીટ થઈ જાય, તો એને આપણે રિસાયકલ બિન કહીએ છીએ। તો સેલ્ફ ક્રિટિક નામની જે ફાઇલ છે એને તમારી બધી જ ડિરેક્ટરીઝમાંથી તમે ડિલીટ કરી નાખો, ત્યાર પછી એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર, એ વાતની ખાતરી કરવા માટે તમારી જે રિસાયકલ બિન છે તેને ખાલી કરી નાખો કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક, કે આ જે ફાઇલ તમે ડિલીટ કરી છે એ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે અને ફરી પાછી ક્યારેય આવે નહીં, એ વાતની ખાતરી કરવા માટે પછીથી તમારી રિસાયકલ બિનને તમે ખાલી કરી નાખો। સમજાયું મિત્રો? તો સાવ ઇઝી છે, કંઈ એટલું બધું હાર્ડ નથી, હે ને? તમે જે મોબાઈલ લેપટોપ વાપરો છો ને એમાં જે રીતના ટર્મ્સ આવે છે, જે રીતના શબ્દો આવે છે, બરાબર એ જ ભાષામાં અહીંયા સમજાવેલું છે,
એટલે આ તમને સમજાઈ જાય એવું જ છે. તો હવે ચાલો કસ્ટમર શું કહે છે. હા ગોટ ઇટ, ચાલો એ બધું તો મને સમજાઈ ગયું, તમે જે કહ્યું ને એ બધું મને સમજાઈ ગયું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીડ ફાઇલ્સ. અને જ્યારે કસ્ટમરે CSR ના કહ્યા મુજબ બધું કર્યું ત્યારે જુઓ એને એક નવો અનુભવ થાય છે. શું કહે છે કસ્ટમર, માય હાર્ટ ઇઝ ફિલિંગ, હવે જે મારું હૃદય છે ને એ ફીલ થઈ રહ્યું છે. ફીલ થવું એટલે ભરાવવું, ભરાઈ રહ્યું છે વિથ રિયલી નીટ ફાઇલ્સ. કેટલીક ખરેખર તદ્દન નવી ને સ્વચ્છ ફાઇલોથી હવે મારું મન ભરાવા લાગ્યું છે. સ્માઇલ ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર. અત્યારે મારા જે મોનિટર છે એ મોનિટર ઉપર, સ્ક્રીન ઉપર સ્માઇલ નામનો પ્રોગ્રામ્સ ચાલી રહ્યો છે. એન્ડ ઇટ શોઝ ધેટ, અને તે એવું પણ બતાવે છે કે વોર્મથ, પીસ એન્ડ કન્ટેન્ટમેન્ટ. હવે પહેલાં આ ત્રણેયના મિનિંગ સમજી લઈએ. વોર્મ એટલે શું થાય, ઉષ્મા, હૂંફ થાય, પ્રેમ, કરુણા. પીસ, પીસ એટલે શાંતિ. અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. તો જ્યારે આપણા મનની અંદર સારા વિચારો રૂપી ફાઇલ આવે ને ત્યારે આવું બધું ઓટોમેટિક આવી જાય. આપણને કોઈના પ્રત્યે પ્રેમ કરુણા પણ થાય, મનમાં શાંતિ પણ આવે, અને જે કંઈ આપણી પાસે છે તેનાથી આપણને સંતોષની ભાવના પણ જાગૃત થાય. અત્યારે જોઈએ ને મિત્રો, તો દુનિયાની અંદર જે કંઈ સમસ્યાઓ છે, ઝઘડાઓ છે, ભાગમ ભાગ છે, દુઃખ છે, પરેશાનીઓ છે, તેનું મોટું કારણ અસંતોષ છે. અસંતોષ હોવાથી જ આવી બધી સમસ્યાઓ થાય છે. પણ જ્યારે આપણા મનની અંદર હંમેશા શુદ્ધ અને સાત્વિક વિચારો આવવા લાગે તો સંતોષ પણ આવી જાય. અને જ્યારે જીવનમાં સંતોષ આવે છે તો શાંતિ ઓટોમેટિક આવી જાય છે. તો અત્યારે કસ્ટમરને પણ આવો જ અનુભવ થાય છે. શું કહે છે કે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. હવે મારું મન છે, હાર્ટ છે, એ ખરેખર આમ જે નીટ ફાઇલ્સ હોય, સ્વચ્છ, ચોખ્ખી ને સારી ફાઇલોથી ભરાવા લાગ્યું છે. સ્માઇલ ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર. સ્માઇલ નામનો પ્રોગ્રામ છે એ મારા મોનિટર ઉપર ચાલી રહ્યો છે. એન્ડ ઇટ શોઝ દેટ વોર્મથ, પીસ એન્ડ કન્ટેન્ટમેન્ટ આર કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ. અને એ એવું પણ બતાવે છે કે આ જે વોર્મથ, પીસ અને કન્ટેન્ટમેન્ટ નામના પ્રોગ્રામ્સ છે તે તેમની જાતે જ મારા સંપૂર્ણ હૃદય પર નકલ કે કોપી થઈ રહ્યા છે. અને જો આવું થાય ને તો CSR શું કહે છે, દેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. જો આવું થતું હોય તો લવ હવે સ્થાપિત થઈ જ ચૂક્યો છે અને તે હવે ચાલી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. ટુ બી એબલ ટુ એટલે ને માટે સમર્થ હોવું, ને માટે સમર્થ હોવું, અને હેન્ડલ એટલે સંભાળવું. તો અહીંયા CSR એને એવું કહે છે કે ભાઈ લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે, હવે ચાલી રહ્યો છે, તો અહીંથી હવે તમારે તેને સંભાળવાનો છે. વન મોર થિંગ બિફોર આઈ ગો, અને હું જાઉં એ પહેલાં એક વધારે વાત તમને કહી દઉં. તો કસ્ટમર કહે છે કે હા હા કહો, ચાલો શું વાત છે. તો CSR એને કહે છે, લવ ઇઝ અ ફ્રી વેર. ફ્રી વેર, ફ્રી એટલે મફત અને વેર એટલે વસ્તુ. વેર એટલે વસ્તુ, જો અહીંયા WARE છે, બરાબર ધ્યાન રાખજો. તમે આવું સાંભળ્યું હશે વેર હાઉસ, વેર હાઉસ એટલે ગોડાઉન, ગોડાઉન એટલે જ્યાં માલ સામાન પડ્યો રહે એ. તો વેર એટલે વસ્તુ થાય, અને WEAR વેર એટલે પહેરવું થાય. તો અહીંયા જે લવ છે ઇઝ ફ્રી વેર, આ લવ નામનો પ્રોગ્રામ છે ને, લવ નામની વસ્તુ છે ને એ કેવી છે, તદ્દન ફ્રી છે, સાવ નિઃશુલ્ક છે, એમાં કોઈ પૈસા બેસતા નથી. બી સ્યોર, ખાતરી કરો એ વાતની કે ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ. આ પ્રેમ અને તેના વિવિધ સ્વરૂપો તમે આપો, કોને આપવા છે, ટુ એવરીબડી યુ મીટ. તમે જે લોકોને મળો એ બધાને આ પ્રેમ અને તેના વિવિધ સ્વરૂપો આપવાની ખાતરી કરો. દે વિલ ઇન્ટર્ન, ઇન્ટર્ન એટલે બદલામાં, જવાબમાં. તો તમે જે લોકોને આપશો આ પ્રેમ અને તેના વિવિધ સ્વરૂપો, તો તે લોકો તેના જવાબમાં શેર ઇટ વિથ અધર પીપલ, તે બીજા લોકો સાથે તેની વહેંચણી કરશે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ.
અને આ જે બીજા લોકો છે એ ખરેખર પ્રેમના કેટલાક શુદ્ધ સ્વરૂપો તમને બદલામાં પાછા આપશે. ફરીથી એકવાર આ લાસ્ટ પેરેગ્રાફ છે ને રિપીટ કરી લઈએ મિત્રો. લવ ઇઝ ફ્રી વે. આ જે પ્રેમ છે એ નિઃશુલ્ક છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમે જે લોકોને મળો એ બધા જ લોકોને આ પ્રેમ અને તેના વિવિધ સ્વરૂપો આપવાની ખાતરી કરો. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. તમે જે લોકોને આ પ્રેમ અને તેના વિવિધ સ્વરૂપો આપશો તે લોકો બદલામાં આ પ્રેમ અને તેના વિવિધ સ્વરૂપોને બીજા લોકોની સાથે વહેંચશે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને એ બીજા લોકો બેક ટુ યુ તમને પાછા આપશે રિયલી નીટ મોડ્યુલ્સ. આ પ્રેમના કેટલાક શુદ્ધ સ્વરૂપો તમને બદલામાં પાછા આપશે. જ્યારે CSR આવી એક સલાહ આપે છે ત્યારે કસ્ટમર કહે છે કે આઈ વિલ, એટલે કે હા હું આવું ચોક્કસ કરીશ. એન્ડ થેન્ક યુ ફોર યોર હેલ્પ. અને તમે મને આ પ્રેમ નામનો જે પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવામાં મદદ કરી છે એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આશા રાખું છું કે તમને પણ આ વિડિયો લેશનમાંથી કંઈક શીખવાનું મળ્યું જ હશે. અને જો તમે કંઈક શીખવા માગતા હોય કંઈ ન આમ જુઓ, ઘણા બધા વિડીયોઝ તમે અત્યારે જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એના ઉપર જોઈતા હશો, તો એનું જો કમ્પેરિઝન મારા વિડીયોની સાથે કરશો તો તમને આ સિમ્પલ વિડીયો લાગશે. બીજામાં શું છે, સ્પેશિયલ ઇફેક્ટ્સ આપેલી છે, તો એવું તમને આકર્ષે છે, એ તમને એટ્રેક્ટ કરે છે. ને જ્યારે મારા વિડીયોમાં તો એવું કશું હોતું નથી, બસ હું તો માત્ર તમને કંઈક શીખવવાનો પ્રયત્ન કરું છું. તમે કંઈક શીખો એ જ મારો હેતુ છે આ વિડીયોઝ બનાવવાનો અને એને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર અપલોડ કરવાનો. મારે તમને કંઈક શીખવવું છે. આ વિડીયોને તમે જોઈને જો તમને કંઈ પણ શીખવા મળે છે તો મિત્રો, મેક શ્યોર ટુ શેર ઇટ ઇન યોર ગ્રુપ. તમારા ગ્રુપમાં એને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક ચોક્કસ કરજો મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ યુનિટ જે છે ધોરણ 12નું, યુનિટ નંબર 1, રીડ નંબર 1, કેન યુ ઇન્સ્ટોલ લવ, એ મેં તમને એક્સપ્લેન કરવાનો, મારાથી જેટલું બી સારું થતું હતું એ સારું તમને આપવાનો અને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આઈ હોપ કે આમાંથી તમે ચોક્કસપણે કંઈક શીખ્યા જશો. અને આવું જ નવું નવું શીખવા માટે આ ચેનલને વિઝિટ કરતા રહેજો. આ ચેનલ ઉપર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો લેશનમાં, ત્યારે કંઈક નવું લઈને આવીશ તમારા માટે. ટિલ ધેન ટેક કેર, સ્ટડી વેલ, થેન્ક યુ એન્ડ બાય બાય.